नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे नुकसान वर्तनों सिद्धांत भणवानुं छे। तो एमां शुं कहेवा मांगे छे कि भाई वीमो लेनारने नुकसान थाय तो तेनुं वर्तन मळी शके ते माटे वीमाना करार थाय छे। वीमाना करारनुं हार्द नुकसान वर्तनों सिद्धांत छे मित्रों। वीमाना करारनुं हार्द नुकसान वर्तनों सिद्धांत छे। एटले कहेवा मांगे छे एवुं કે વીમાનો જે કરાર છે એના હૃદય સમાન જો કોઈ વ્યક્તિ વસ્તુ હોય આ કરારની અંદર, આ વીમા માટે જરૂરી હોય, તો એ નુકસાન વર્તનનો સિદ્ધાંત છે। કારણ કે દરેક વ્યક્તિ પોતાને ભવિષ્યમાં થનારા નુકસાનની જે એક પ્રકારની સ્કેરસિટી છે, એક પ્રકારની જે ડર છે, એના સામે પ્રોટેક્શન માટે થઈને જ વીમો જે છે એ લેતા હોય છે। તો હૃદય સમાન વીમાના કહી શકાય એવી કોઈ વસ્તુ હોય તો એ નુકસાન વર્તનનો સિદ્ધાંત છે। ઓકે, એટલે કોઈપણ વીમો લેનાર વ્યક્તિને જો નુકસાન સામે વળતર ના મળે તો વીમો લેવાનો કોઈ જે છે એ મતલબ રહેતો નથી। વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે। વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી। અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી। મિત્રો, અહીંયા કોઈ જે છે ને એ નફો કમાવા માટે, કોઈ ગેઇન કરવા માટે, પ્રોફિટ મેળવવા માટેની આ પ્રવૃત્તિ નથી, આ માત્ર નુકસાન સામે વળતર મેળવવાની પ્રવૃત્તિ છે। ઓકે, તો અહીંયા તમારું ઇન્ટેન્શન એવો હોય કે ચલો હું અહીંયા વીમા કંપની પાસેથી પૈસા પડાવી લઉં અને કમાઈ લઉં, તો એ શક્ય બનશે નહીં। માત્ર ને માત્ર તમને નુકસાન થયું છે એટલી જ રકમ જે છે કંપની ભરપાઈ કરી શકશે અથવા તો કરશે। ઓકે, તો અહીંયા કોઈ નફો મેળવવાના ઉદ્દેશ્યથી કામ નહીં થઈ શકે, અને નુકસાન થયું હોય તેનાથી વધારે રકમ પણ મેળવી શકાશે નહીં। જિંદગીના વીમાની અંદર આગળ એવું કીધું છે કે તે રીતે મેળવી નફો તરીકે કોઈ રકમ મેળવી શકતા નથી। વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી। અર્થાત કે નુકસાન થયું હોય તેનાથી વધારે રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી। જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી। મિત્રો, જીવન વીમો છે ને એને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ નહીં પડે। શું કામ? કારણ કે જિંદગીની અંદર વીમો જે હોય એમાં તો અકસ્માત વીમો ના અંતે ને પેલું હોય, તો કદાચ મે બી પોસિબલ એવું પણ બને કે નેચરલી ડેથ થાય વ્યક્તિની, ત્યાં સુધીમાં કોઈ અકસ્માત ન થાય એની સાથે, બરાબર, અને કોઈ આકસ્મિક મૃત્યુ ન થયું અને નેચરલ ડેથ થઈ, તો આમાં નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ કાર્ય નહીં કરી શકે, બરાબર, એ લાગુ પાડી શકાશે નહીં। વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમત પ્રમાણસર નુકસાન તે ભોગવશે। સમજી શકો છો શું કહે છે? આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે વીમો લેનાર વ્યક્તિ વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે, એટલે કે એક અંદરની બાબત તરીકે એ એવું સ્વીકારે છે કે ઓછી કિંમત પ્રમાણસર નુકસાન તે ભોગવશે। ચલો ઉદાહરણ તરીકે જોઈએ। એક વ્યક્તિએ તેની 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવ્યો હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નષ્ટ થઈ જાય, નાશ પામે, તો તેમને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર મળે। સમજી શકો છો મિત્રો, વસ્તુ હતી 5 લાખની, વીમો લીધો 3 લાખનો, ટોટલ લોસ થઈ ગઈ વસ્તુ, વીમા કંપનીએ ફૂલી પેડ કરશે, બરાબર, ફૂલી ક્લેમ જે છે એ 100% નુકસાન ધ્યાનમાં લઈ અને વીમા કંપનીએ જે છે એની સામે વળતર આપવાનું નક્કી કર્યું, તો વસ્તુ ભલે 5 લાખની હતી, વીમા કંપની કેટલા આપશે? 3 લાખ, વધુમાં વધુ કેટલા આપશે? 3 લાખ। શું કામ? કારણ કે એણે જે વીમો લીધો હતો એની રકમ જે છે એ 3 લાખ રૂપિયાનો વીમો હતો, એની વસ્તુ 5ની હતી, 10ની હતી, વોટેવર કેટલાની હતી, એની સાથે વીમા કંપનીને કોઈ નિસ્બત નથી। તમે વીમો કેટલા રૂપિયાનો લીધો છે માત્ર એટલી વસ્તુની અરે વીમા કંપની જે છે એને સંબંધ છે। ઓકે, એટલે એનો મિનિંગ એવો થયો કે તમે જેટલા રૂપિયાનો વીમો લીધો છે એનાથી વધારે પૈસા જે છે એ વીમા કંપની તમને ચૂકવશે નહીં। ત્યાર પછીની વાત કરીએ તો એમ કહે છે કે એક વસ્તુની કિંમત જે છે, જેમ આપણે ઉપર જોયું 5 લાખ, એમ બીજી વખત કહે છે કે એક વસ્તુની કિંમત 5 લાખ છે, પરંતુ તેનો વીમો 3 લાખનો લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામે, એટલે કે થોડાક પ્રમાણમાં નુકસાન પામે, સંપૂર્ણ નષ્ટ ન થાય, તો 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલા વીમાની રકમનું પ્રમાણસર વળતર 1,20,000 મળશે। જો એણે શું કીધું ખબર? ટોટલ લોસ થયો હોય ને મિત્રો, એ જ પર્પઝથી, એ જ સંજોગોની અંદર માત્ર તમને પૂરેપૂરી રકમ મળશે, બરાબર, ટોટલ લોસ નથી તો તમને વીમા કંપની જે છે એ પૂરેપૂરી રકમ આપશે નહીં। તમે ક્લેમ કર્યો 2 લાખનો, બરાબર, કે ભાઈ મેં 3 લાખનો વીમો લીધો હતો, મને 2 લાખની નુકસાની થઈ, તો વીમા કંપની એના પ્રમાણસર રકમ નક્કી કરી અને 1,20,000ના ક્લેમ પાસ કરશે,
બરાબર, બે બે લાખ રૂપિયા તમને આપી દેશે નહીં. વસ્તુની કિંમત 5 લાખ હોય અને તેનો વીમો 5 લાખનો ઉતરાવેલો હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો 5 લાખના સંપૂર્ણ વળતરના વીમા કંપની ચૂકવશે. સમજાય છે? તમે 5 લાખનો વીમો લીધો છે, વસ્તુ ટોટલ લોસ થઈ ગઈ, વીમા કંપનીએ 100% વીમો જે છે એ મંજૂર કર્યો, તો પાછે 5 લાખ રૂપિયા વળતર રૂપે તમને મળી જવાના છે. બરાબર, પણ આ સંજોગોની અંદર શું કામ 5 લાખ મળ્યા છે? કારણ કે તમે વીમો જે છે એ કેટલા રૂપિયાનો લીધો છે ભાઈ? તો કે 5 લાખ રૂપિયાનો પૂરેપૂરો વીમો લીધેલો છે. ઓકે, એટલા માટે તમને પૂરેપૂરી રકમ જે છે એ વળતર સ્વરૂપે આપે છે. ત્યાર પછીની વાત કરીએ તો ફોર્થ જે છે એ પોઈન્ટનું એવું કીધું છે, આપણે સી જોયું બરાબર છેલ્લે અંતે, હવે આપણે એની એ બી અને સી ત્રણેય કન્ડિશન જોઈ કે એક વીમો જે અમે લીધો છે એનાથી ઓછી રકમનો વીમો લ્યો અને સંપૂર્ણ નુકસાન થાય તો કેટલા મળે, તમે વીમો લીધો છે એ કિંમતથી તમને આંશિક નુકસાન થાય તો એના ક્લેમમાં કેટલા પૈસા પાસ થાય, અને પૂરેપૂરી રકમનો વીમો લીધો હોય અને પૂરેપૂરી રકમનું નુકસાન થાય તો પણ તમને પૂરેપૂરા પૈસા મળી શકે. હવે એના પછી જે છે થર્ડ વન છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. ત્રીજો સિદ્ધાંત શું છે? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. ઉદાહરણ તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. સમજાણું તમને શું કહેવા માગે છે મિત્રો? તમે કોઈ મકાનની અંદર રેન્ટ પર રહ્યો છો બરાબર, અને મકાનના કે વોટેવર કોઈ જગ્યાએ નુકસાન થાય એની સામે વીમો પાસ થાય તો એની જે લાભ છે એ કોને મળે? તો કે જે તે એના માલિકને મળે, કારણ કે એનું આર્થિક હિત જે છે એ એમની સાથે જોડાયેલું છે. તમારું જો આર્થિક હિત એની સાથે જોડાયેલું ના હોય તો એનું કોઈ પણ પ્રકારનો લાભ જે છે એ મેળવવા માટે તમે સમર્થ નથી બરાબર, તમને મળી શકશે નહીં, એવું તમને કહેવા માગે છે. એટલે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, જે વ્યક્તિનો આર્થિક લાભ જોડાયેલો છે એ જ વ્યક્તિને વીમાનો લાભ મળશે. ત્યાર પછી છે હક બદલીનો સિદ્ધાંત. જ્યારે વીમાની અંદર યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુઓને માલિકી હક વીમા કંપનીનો બને છે, તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડશે નહીં મિત્રો, બરાબર છે? શું કહેવા માગે છે તમને કે વીમા યોગ્ય હિતના સિદ્ધાંતની અંદર જેમ તમે જોયું કે જે તે વ્યક્તિને માલિકને જેને આર્થિક લાભ છે એમને જ જે છે એનો પ્રોફિટ થવાનો છે, એવી રીતના હક બદલીના સિદ્ધાંતની અંદર એવું છે કે વીમા કંપની તમારો ક્લેમ પાસ કરે છે, વીમા કંપની તમને જે પૈસા આપવાના છે આપે છે, તો એના બદલામાં એની સામે જે વસ્તુને નુકસાન થયું છે એ ભંગારની વસ્તુ થઈ ગઈ હોય કે વોટએવર કેવી કન્ડિશનમાં પણ હોય, એ વસ્તુ લઈ જવાનો અધિકાર કોનો રહેશે? વીમા કંપનીનો રહેશે. આપણે ઇન્ટ્રો પાર્ટ જ્યારે પૂરો કર્યો મિત્રો ત્યારે આ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, હવે આપણે જોવાના છે વીમાના પ્રકારો, કયા કયા પ્રકારના વીમા હોઈ શકે. તો એના મુખ્ય બે પ્રકારો છે, એક છે જીવન વીમો અને એક છે સામાન્ય વીમો. જીવન વીમાની અંદર એના બે પાર્ટ છે, એક છે જિંદગીનો વીમો અને એક છે હયાતીનો વીમો. આ બાજુ સામાન્ય વીમાની વાત કરીએ તો એના 3 પાર્ટ છે, એક છે માલ હેરફેરનો વીમો, એક છે આગનો વીમો અને એક છે અન્ય વીમા. જોઈએ આપણે કઈ રીતના. માલ હેરફેરના વીમાની અંદર દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો, કારણ કે પરિવહનના મુખ્ય 3 માર્ગો જે છે એ માર્ગોથી પરિવહન થઈ શકે, ટ્રાન્સપોર્ટેશન થઈ શકે બરાબર. તો દરિયાની અંદર એક દેશથી બીજા દેશની અંદર મોસ્ટ ઓફ વસ્તુ જે છે એ વધારે જતી હોય તો એના ઉપર જે છે એ નુકસાન વળતર માટે વીમો લેવામાં આવે બાય પ્લેન, કે હવાઈ માર્ગથી કોઈ વસ્તુ જે છે એનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય, કિંમતી અને મોંઘી વસ્તુઓ જે વજનમાં હળવી હોય તો એના ઉપર પણ વીમો લઈ શકાય. અને માર્ગ વીમો જે રસ્તા ઉપર કે સડક માર્ગ કે રેલવે દ્વારા જેની જે છે એ હેરફેર થતી હોય એના ઉપર પણ વીમો મળી શકે. આગનો વીમો તો આગનો વીમો જ છે, કોઈ પણ જગ્યાએ આગ લાગી શકે એની સામે વીમો જે છે એ મેળવવામાં આવતો હોય છે મિત્રો. જેમ રિસ્કનું પ્રમાણ વધારે હોય એમ પ્રીમિયમ જે છે એ મોટું હોતું હોય છે એની અંદર. અન્ય વીમાઓની વાત કરીએ તો નુકસાન અને નફાનો વીમો, પછી છે સ્વાસ્થ્યનો વીમો જેને આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ કહીએ છીએ, લૂંટફાટનો વીમો, ઢોરઢાખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાકનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતરનો વીમો, અને ખેતીના વીમાઓ પણ આજકાલ આપણે જોઈએ છીએ મિત્રો કે ખેડૂતો પણ વીમો પાક ઉપર લઈ શકે છે, ખેતી ઉપરના પાકનો વીમો. ઓકે, તો આટલા પ્રકારો જે છે વીમાના છે, આપણે વન બાય વન બધા પ્રકારો જોવાના છે મિત્રો. ચલો તો શરૂ કરીએ. સૌથી પહેલા જિંદગીનો વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ. જિંદગીનો વીમો જે છે એની અંદર જોઈએ
શું કહેવા માગે છે જિંદગીના વીમામાં? તો કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. જો મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત હતો કે વળતરનો સિદ્ધાંત હતો, એમાંય જોયું હતું કે ભાઈ જે તે વ્યક્તિએ વીમો લીધો હશે ને એ વ્યક્તિનું આર્થિક લાભ એનો પોતાનો જોડાયેલો હશે, એને જ એનો લાભ મળશે. પણ જિંદગીના વીમામાં એવું નહીં થાય. શું કામ? કારણ કે જિંદગીનો વીમો કોઈ પણ વ્યક્તિનો હશે તો એના મૃત્યુ બાદ જ એ ક્લેમ છે એ પાસ થવાનો. ઓકે, તો મૃત્યુ બાદ પૈસા આપવાના હોય તો ઓબ્વિયસલી એને એના વારસદાર માટે જ આ કર્યું હોય. તો જે તે સમયે વીમો લેતી વખતે એના વારસદારો નક્કી કરવામાં આવ્યા હોય છે અને વીમાની કંપની જે છે એના વારસદારોને જ જે છે એ પોતાના વીમાની રકમ જે છે એ ચૂકવશે, બીજા કોઈ અન્યને ચૂકવશે નહીં. એટલે આમાં જે તે વ્યક્તિએ વીમો લીધો છે પોતાના માટે, એ વ્યક્તિ જે છે એ વીમાનું વળતર મેળવવા માટે હકદાર બનતો નથી. કારણ કે આ ક્લેમ ક્યારે પાસ થશે? તો કે જો એ વ્યક્તિની ડેથ થશે, મૃત્યુ થશે, તો જ આ વીમો જે છે એ પાસ થવાનો છે. ઓકે, ચલો જોઈએ આગળ કઈ રીતના કહી છે એમાં આગળ. તો આગળ એવું કહે છે કે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે. આની અંદર કેવું છે કે જે વ્યક્તિએ પોતાનો વીમો ઉતરાવ્યો છે ને એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પ્રીમિયમ ભરશે. બરાબર, ઓલા બધાની આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ કે આપણે ટુ વ્હીલનો વીમો લીધો છે તો એનું વર્ષ દિવસ પૂરું થાય અને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તો વીમા કંપની પૈસા જે છે એ રિફંડ કરતી નથી. એ પૈસા ગયા, બરાબર, તમારા પ્રોટેક્શન માટે હતા. તમારો વીમો જો ક્લેમ પાસ થયો હોત, એક્સિડન્ટલી કંઈ થયું હોત તો તમને પૈસા મળે, પણ નથી થયું તો એ પૈસા છે એ ગયા, તમારા પ્રોટેક્શનના હતા. બરાબર છે, પણ અહીંયા એવું નથી કે ચલો માણસની ડેથ ના થઈ, નેચરલી ડેથ થઈ તો પૈસા ગયા નહીં, તો એ જે છે એ અમુક સમયાંતરે જે નક્કી કરેલા સમયે વીમો પૂરો થતો હશે ત્યારે એ ક્લેમની રકમ તમને રિફંડ મળશે. બરાબર, આમાં પૈસા જવાના નથી. તો કઈ રીતના થઈ છે જોઈએ આપણે આગળ. જિંદગી જે છે એ અમૂલ્ય છે તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. ભાઈ, જિંદગીની કોઈ કિંમત નથી, માણસને તમે વેચાતો ના લઈ શકો. બરાબર છે, તો વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાના પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરવામાં આવતી હોય છે. મિત્રો, કારણ કે વસ્તુ તો નથી કે તમે કેટલી વસ્તુના ભાવના કે એની કિંમતના આધારે તમે નક્કી કરો. તમારી જિંદગીનું મૂલ્ય તમે કેટલું આંકો છો, તમે પ્રીમિયમ કેટલું આપી શકો એમ છો, એના ઉપર નક્કી થશે. બરાબર, કે તમારે કેટલા રૂપિયાનો વીમો લેવો છે. ઓકે, તો અહીં વ્યક્તિ પોતાની ક્ષમતા, આર્થિક સ્થિતિ મુજબ અને પ્રીમિયમ ભરવાની ક્ષમતા મુજબ જે છે એ પોતાની જિંદગીનું મૂલ્ય નક્કી કરે છે અને વીમો લે છે. ત્યાર પછી આગળની વાત કરીએ તો આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મૂકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. ઓકે, મૃત્યુ સમયે શંકાસ્પદ ન હોવું જોઈએ કે ભાઈ ચલો કોઈએ એનું મર્ડર કર્યું છે કે એમણે અકસ્માત કર્યો છે, કોઈ સુસાઇડ કર્યું છે, એવું કોઈ શંકાસ્પદ મૃત્યુ ના હોય ને નેચરલ ડેથ હોય તો વીમા કંપની જે છે એ પૂરેપૂરા પૈસા આપવા બંધાયેલી છે. ઓકે, અને એનો સમય નક્કી કરેલો હોય, સમય પૂરો થઈ જતો હોય તો એના ટર્મ્સ અને કન્ડિશન મુજબ જે છે એ પૈસા મળશે. હયાતીનો વીમોની વાત કરીએ તો વ્યક્તિ નક્કી કરેલા વીમાની મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જ જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને, સમજાય છે, મેં ધારો કે એવું નક્કી કર્યું કે મારે 60 વર્ષ સુધી, મારી ઉંમર 60 વર્ષની થાય ત્યાં સુધી મારે વીમાનું પ્રોટેક્શન જોઈએ છે, તો 60 વર્ષ પૂરા થાય એટલે વીમાની વસ્તુ જે રકમ છે એ મને ખુદને મળી જશે. અને મે બી પોસિબલ કે 60 વર્ષ પહેલાં મારું મૃત્યુ થઈ ગયું તો મેં જે વારસદારો નક્કી કર્યા છે એને વીમાની રકમ મળી જશે. તો તેના વારસદારોને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવા વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. ઓકે, જેણે વીમો ઉતાર્યો છે, જે પ્રીમિયમ નક્કી થયું છે અને જેટલા સમય સુધી ભરવાનું નક્કી થયું છે ત્યાં સુધી એ સમયાંતરે મહિને હોય કે 6 મહિને હોય કે વોટએવર યરલી ભરતા હોય, બરાબર, એ રકમ છે એ ભરશે. ઓકે, તો મિત્રો અહીં સુધી જીવન વીમા સુધી આપણે રાખીએ છીએ. હવે આવે છે સામાન્ય વીમો, એની અંદર ઘણું બધું જે છે એ આવવાનું છે.
તો એ પોર્શન આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરીશું. તો અહીં સુધી તમે ખાસ જે છે એ આ વસ્તુ જોઈ લ્યો જીવન વીમા સુધી. ત્યાર પછીનો પોર્શન હવે પછીના આપણે આગળના લેક્ચરની અંદર આગળ કન્ટિન્યુ કરીશું. સામાન્ય વીમાની અંદર ઘણી બધા એના પ્રકારો જે છે એ આપણે ભણવાના રહેશે. તો જે ભણ્યા છીએ એક વખત વ્યવસ્થિત રીતે રીડ કરજો અને જે છે એ પાકું કરી અને ફેરબુકમાં જાતે લખવાનો પ્રયત્ન કરજો.